नमस्कार मित्रों, हूँ तेजस खत्री, सूचक लर्निंग में आपनु हार्दिक स्वागत करो जो। केम जो? मजा मा। लास्ट सेशन नी अंदर आपने न्यूनतम वर्गोनी रीतनो अभ्यास करियो हतो अने त्यां एक दाखलो पण गणी नाख्यो हतो। 4.2 नो पेलो दाखलो तमे जाते गणी लीधो ने, आवडी गयो छे ने। चलो तो समय नथी बगाड़ता अने शुरू करिए आज रीतनो, आज चेप्टरनो बीजो दाखलो। पेज नंबर काढो 172, स्वाध्याय 4.2, दाखला नंबर 2। स्क्रीन पर तमारो ध्यान राखो, रकम में तमारो ध्यान राखो। केंद्र सरकारे जाहिर करेल कोस्ट इन्फ्लेक्शन इंडेक्स नी माहिती नीचे प्रमाणे छे। आ अंक में 1981-82 ने आधार वर्ष लीधेलू छे। आ माहिती परथी सुरेख समीकरणनू अन्वयोजन करी वर्ष 2015-16 માટેના CII નું અનુમાન કરવાનું રકમમાં આપણને કીધું છે। માહિતી જે આપેલી છે વર્ષ 2007-08 થી માંડી અને 2014-15 ની માહિતી આપેલી છે। CII કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ આપેલો છે 551, 582, 632, 711, 785, 852, 939 અને છેલ્લે આપેલા છે 1024। તો મિત્રો, આ જે રકમ છે એ રકમ વાંચીને તમને 100% આઈડિયા આવી જ ગયો હશે કે દાખલાની અંદર આપણે કરવાના થશે કોષ્ટક ઉપરાંતના 4 સ્ટેપ। નંબર 1, પહેલા ગોતવાનો થશે બી, ત્યાર પછી ગોતવાનો થશે એ, અને ત્યાર પછી આવે ગોતવાની થશે વલણ રેખા, અને વલણ રેખા મળે પછી તમારે કિંમતનું અનુમાન કરવાનો છે। ચાલો તો મિત્રો સમય નથી બગાડતા અને શરૂઆત કરીએ કોષ્ટકથી, અને કોષ્ટક બનશે કંઈક આવું। સૌથી પહેલું કોલમ બનશે વર્ષનું, વર્ષમાં લખી નાખીએ 2007-08, 2008-09, 2009-10, 2010-11, 2011-12, 2012-13, 2013-14 અને 2014-15। ત્યાર પછી આપણને CII નો ફિગર આપેલો છે, ચલ રાશિની કિંમતો આપેલી છે, તો Y તરીકે ચલ રાશિની કિંમતો લઈએ, CII લઈએ, તો એ કિંમતો લખી નાખીએ 551, 582, 632, 711, 785, 852, 939 અને છેલ્લું 1024। યાદ છે ને મિત્રો, હવે આપણે શું કરવાનું છે? યસ, એક્ઝેક્ટલી, આપણે નવું કોલમ એક લખવાનું છે જે કોલમનું નામ છે ટી। તો ટી નું કોલમ લખીએ, અને ટી ના કોલમમાં તમને ખબર જ છે શું લખવાનું છે। યસ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, ટપકો 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 ક્યાં સુધી? એન સુધી। તો અહીંયા સિરિયલ નંબર લખી નાખીએ ટી ની અંદર, 1, 2, 3, 4, 5, 6, 7, 8, ટી નું કોલમ લખાઈ જાય એટલે આપણે જરૂરિયાત છે ટી અને વાય આ બંનેના ગુણાકારના કોલમની। તો ટી અને વાય નો કરીએ ગુણાકાર, શરૂ કરીએ ટી અને વાય નો ગુણાકાર, ટી અને વાય નો ગુણાકાર, ટી અને વાય નો ગુણાકાર। તો ગુણાકાર કરીએ તો ટી વાય ના કોલમમાં આવશે 551, 1164, 1896, 2844, 3925, 5112, 6573, 8112। છેલ્લું કોલમ રજીસ્ટર કોલમ છે, શું કરવાનું થશે? ટીનો સ્ક્વેર, તો ટીનો સ્ક્વેર કરીએ તો કોલમ આવશે 1, 4, 9, 16, 25, 36, 49 અને 64। કોષ્ટકમાં જેટલા કોલમ હતા ને બધા જ લખાઈ ગયા છે, માત્ર સરવાળા બાકી છે। તો ગાયે ગા સરવાળા કરીએ તો વાય નો સરવાળો આવશે સિગ્મા વાય 6076, ટી નો સરવાળો આવશે સિગ્મા ટી 36, ટી વાય નો સરવાળો આવશે સિગ્મા ટી વાય 30257। ટી નો સ્ક્વેર કરીએ તો ટી સ્ક્વેર નો સરવાળો આવશે સિગ્મા ટી સ્ક્વેર 204।
સંપૂર્ણ કોષ્ટક તૈયાર થઈ ગયું છે, બધી જ કિંમતો મળી ગઈ છે. આ બધી જ કિંમતો હિસ કરતી મૂકવાની સૂત્રમાં. પણ સૂત્ર કયું છે યાદ છે ને? યસ, b બરાબર n sigma dy માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી આખાનો સ્ક્વેર. આ સૂત્રમાં કિંમતો મૂકતા પહેલા આપણે મેળવવો પડશે ટી બાર અને વાય બાર. તો પહેલા કામ કરીએ ટી બાર અને વાય બાર મેળવવાનું. તો ટી બાર નું સૂત્ર આવશે ટી બાર બરાબર સિગ્મા ટી છેદમાં એન. ટી નો સરવાળો છે 36, તો 36 ભાગ્યા 8 કરો એટલે ટી બાર આવશે 4.5. હવે વાય બાર મેળવવાનો છે. વાય બાર નું સૂત્ર શું આવે? યસ, સિગ્મા વાય છેદમાં એન. સિગ્મા વાય છે 6076 ભાગ્યા 8 કરો તો વાય બાર આવશે 769.5. મિત્રો, ટી બાર વાય બાર મળી ગયા છે. હવે બી મેળવી એટલે બી ની કિંમત એના સૂત્રમાં મૂકી અને વલણ રેખા મેળવી શકીએ. તો બી ના સૂત્રમાં કિંમતો મૂકીએ તો સ્ટેપ કંઈક આવું બનશે. બી બરાબર 8 30 257 માઇનસ સિગ્મા ટી 36 સિગ્મા વાય 6076 છેદમાં એન ની કિંમત છે 8, સિગ્મા ટી સ્ક્વેર ની કિંમત છે 204 માઇનસ સિગ્મા ટી ની કિંમત છે 36, એ 36 આખાઈનો સ્ક્વેર. મિત્રો, હવે માત્ર કરવાના છે ગુણાકાર અને કરવાના છે સ્ક્વેર. તો ગુણાકાર અને સ્ક્વેર કરીએ તો પછીનું સ્ટેપ બનશે બી બરાબર 242 056 માઇનસ 218 736 છેદમાં 1632 માઇનસ 1296. પછીના સ્ટેપમાં શું કરવાનું છે ખબર છે ને? બરાબર, માત્ર કરવાની છે બાદબાકી. તો બે બાદબાકી કરીએ તો પછીનું સ્ટેપ બનશે બી બરાબર 23320 છેદમાં 336. બે કિંમતનો ભાગાકાર કરો તો ફાઇનલ બી નો આન્સર આવશે 69.40. મિત્રો, બી મળી ગયો છે. હવે અંતખંડ અચળાંક એ મેળવવાનું કામ છે. તો એ મેળવવાનું સૂત્ર કયું છે ખ્યાલ છે ને? એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર. એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર. ત્યાં આપણી પાસે વાય બાર છે, બી હમણાં જ ગોઈતો અને ટી બાર પણ છે. તો કિંમતો મૂકીએ એટલે એની કિંમત મળે. તો કિંમત મૂકશું તો સ્ટેપ બનશે એ બરાબર 759.5 માઇનસ 69.40 ગુણ્યા 4.5. ગુણાકાર કરો એટલે પછીનું સ્ટેપ બનશે એ બરાબર 759.5 માઇનસ 312.3. બે ની બાદબાકી કરો તો ફાઇનલ આન્સર એ બરાબર આવશે 447.2. મિત્રો, બી ની કિંમત મળી ગઈ છે, એની કિંમત મળી ગઈ છે. તો રાસ એની છે, હાલો ગણી નાખીએ વલણ રેખા. તો સામયિક શ્રેણીની વલણ રેખા મેળવી લઈએ. સૂત્ર છે વાય કેપ બરાબર એ પ્લસ બી ટી. ત્યાં વાય કેપ નહીં મૂકવાનો, ટી નહીં મૂકવાનો. તો મૂકવાનો શું? ઓબ્વિયસલી બે જ કિંમત મૂકવાની, એક બી અને એક એ મૂકવાનો. ચલો એ અને બી ની કિંમતો મૂકીએ તો પછીનું સ્ટેપ બનશે વાય કેપ બરાબર 447.2 વત્તા 69.40 ટી. તો મિત્રો, આપેલ માહિતી માટેની સામયિક શ્રેણીની વલણ રેખા આવે છે વાય કેપ બરાબર 447.2 વત્તા 69.40 ટી. ત્રણ સ્ટેપ થઈ ગયા છે, એક જ સ્ટેપ બાકી છે. કયું ખબર છે ને? યસ, કિંમત મેળવવાની છે. શેની કિંમત મેળવવાની છે એની વાત કરીએ તો વર્ષ 2015-16 માટે CII મતલબ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ મેળવવાની વાત છે. તો 15-16 માટે ટી શું થશે? ઈ કયો જી? બરાબર છે.
નવ થશે. કા તો કે અત્યાર સુધી આઠ આવી ગયા હતા, હવે એના પછીનો જ નંબર આવશે. એટલે કયો નંબર લેવાનો થશે? તો કે નવ. એટલે ટી તરીકે મૂકવાના થશે નાઇન. નવ કિંમત મૂકીએ તો પછીનું સ્ટેપ આવશે વાય કેપ બરાબર 447.2 વત્તા 79.40 ટી. ત્યાં ટી તરીકે મૂકવાના થશે નવ. તો વાય કેપ બરાબર 447.2 વત્તા 79.40 ગુણ્યા નવ. બે નો ગુણાકાર કરો તો પછીનું સ્ટેપ બનશે વાય કેપ બરાબર 447.2 વત્તા 624.6. તો ફાઇનલ સરવાળો કરો એટલે વાય કેપ ની કિંમત મળશે વાય કેપ બરાબર 1071.8. મતલબ 2015-16 માટે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ 1071.8 થશે. તો મિત્રો જોયું સામયિક શ્રેણીને ધ્યાનમાં લઈ અને કઈ રીતે સમયને આધીન કિંમતોનો અંદાજ કરી શકાય છે. આ તમને આવડી ગયું હશે. મિત્રો આ વિડીયોને અહીંયા જ પોઝ કરો, તમારે જાતે ગણવાની કોશિશ કરો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હું તેજસ કત્રી હજી એક દાખલો લઈને આવી રહ્યો છું. ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ.